નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયો. પહેલો પ્રશ્ન, ઈડરમાં ક્યાં રાજાનું શાસન ચાલતું હતું? જવાબ છે રાવ રણમલ. બીજો પ્રશ્ન, વલભી ક્યાં શાસકોની રાજધાની હતી? જવાબ છે મૈત્રક વંશ. ત્રીજો પ્રશ્ન, વિશલદેવે ક્યાં વંશની સ્થાપના કરી હતી? જવાબ છે વાઘેલા વંશ. ચોથો પ્રશ્ન, રાવ ખેંગારજીએ ભુજમાં ક્યાં મ્યુઝિયમની સ્થાપના કરી હતી? જવાબ છે ફર્ગ્યુસન મ્યુઝિયમ. પાંચમો પ્રશ્ન, સુરત બંદર કયા કાળમાં બાબુલ મક્કાથી ઓળખાતું હતું? જવાબ છે મોગલ કાળમાં. છઠ્ઠો પ્રશ્ન, મૌર્ય શાસનકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? જવાબ છે ગિરિનગર. સાતમો પ્રશ્ન, ગુજરાતમાં કયા મુખ્યમંત્રી દ્વારા નર્મદા બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા? જવાબ છે ચીમનભાઈ પટેલ. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં સ્વાતંત્ર્ય નામનું અખબાર કોણ ચલાવતું હતું? જવાબ છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. નવમો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રીએ વિધાનસભામાં સૌ પ્રથમ 5 વર્ષ પૂર્ણ કર્યા હતા? જવાબ છે માધવસિંહ સોલંકી. દસમો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો કયા મુખ્યમંત્રીએ દાખલ કર્યો હતો? જવાબ છે બાબુભાઈ પટેલ. અગિયારમો પ્રશ્ન, ગુર્જર ભૂમિ પર સ્વતંત્ર સેના ધારણ કરનાર કયો રાજવી હતો? જવાબ છે ભટાક. બારમો પ્રશ્ન, યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે માધવસિંહ સોલંકી. તેરમો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? જવાબ છે 1971માં. ચૌદમો પ્રશ્ન, અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે બાબુભાઈ પટેલ. પંદરમો પ્રશ્ન, દાંડીકૂચ દરમિયાન અંગ્રેજ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યાં ગામથી કરી હતી? જવાબ છે કરાડી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો. તેમજ આવા અન્ય વિડીયોની વધુ અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. Yeah.